गांधीनगर जीएसटी ना इंस्पेक्टर सामे तवाई बोलाई छे। लांच लेता वजेटियो झड़पायो छे। रूपया 2,37,000 नी लांच लेता वजेटिया नी धरपकड़ थई छे। जीएसटी ना इंस्पेक्टर नी तपास शुरू कराई छे। જીએસટીના ઇન્સ્પેક્ટરની તપાસ શરૂ કરાઈ છે। જીએસટીના ઇન્સ્પેક્ટર સામે તવાઈ બોલાવવામાં આવી છે। જે રીતની લાંચ લેતા વચેટીઓ ઝડપાયો છે, આપણે જણાવી દઈએ 2,37,000ની લાંચ લેતા વચેટીઓ ઝડપાયો છે। વધી શકે છે તમારી હોમ લોન સહિતના લોનના હપ્તા। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી સામાન્ય જનતાને આપ્યો છે મોટો ઝટકો। बुधवारे आरबीआईए फरी राहतनी अपेक्षाओं पर पाणी फेरवता रेपो रेट में 0.25% वधारो कर्यो। आ साथे ज हवे रेपो रेट वधीने 6.5% पर पहोंच्यो। रेपो रेट वधता तमाम बैंकोने आरबीआई पासेथी मळता रूपिया पर वधु व्याज चूकवू पड़शे, जेनो सीधो बोझ टूंक समय में सामान्य जनता पर झीकाशे। होम लोन, व्हीकल लोन अने पर्सनल लोन परना व्याज दर पण उचकाई शके छे, मतलब के तमारे वधु ईएमआई चूकववा पड़शे। व्याज दर पर निर्णय लेवा माटे योजायेली मॉनिटरी पॉलिसी कमिटीनी बैठक बाद आरबीआई गवर्नर शक्तिकांत दासे रेपो रेट में वधारानी जाहेरात करी। छेल्ला 8 महीना में रेपो रेट 8.5% वधी जता लोनना व्याज दर में तूतिंग उछाळो आव्यो छे। बीजी तरफ केटलाक लोकोने फिक्स डिपोजिट पर व्याज दर में वधारानो फायदो पण मळशे। જંત્રી દર પણ વધારવામાં આવ્યો છે, પાણી વેરો બમરો કરવામાં આવ્યો છે, વ્યાજ દર ને રેપો રેટ વધારી રહ્યા આવે છે, તો ચારે બાજુથી લોકોને ભીંસ વધી રહી છે। ઘરની લોન છે, ઘરની લોન છે, બધાના પ્લાનિંગ હલી જાય છે, એટલે બહુ બજેટ મેનેજ કરવું બહુ ટફ પડી જાય છે, એટલે આ અનએક્સપેક્ટેડ વસ્તુ છે। ફરી ઠંડીનો જમકારો અનુભવાશે। રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। આગામી 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। મહત્તમ તાપમાન ઊંચું રહેવાના કારણે બપોર ગરમીનો અહેસાસ થશે। ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાશે। જે રીતની વિગતો આવી રહી છે, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીની આસપાસ ઘટાડો જોવા મળી શકે છે। આગામી 48 કલાક ઠંડીનો ચમકારો અનુભવાશે। ઉત્તર ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે અને જેના પગલે ઠંડીનો ચમકારો અનુભવાશે, તો ભર બપોર ગરમીનો પણ અહેસાસ થશે। ત્રણ દિવસ સુધી થયેલા માવઠામાં શિયાળુ પાકમાં ખેડૂતોને સહેજ પણ નથી થયું નુકસાન। સરકારી અધિકારીઓ સરકારને સોંપ્યો છે રિપોર્ટ। 28, 29 અને 30 જાન્યુઆરીએ માવઠાના કારણે રાજ્યના 14 જિલ્લાના 50 તાલુકાના ખેડૂતોની ઊંઘ હરામ થઈ। સેંકડો ખેતરોમાં ઉભો પાક ઢળી પડ્યો। તાડપત્રીઓ ઢાંકી ઢાંકીને પાક બચાવવા પ્રયાસ થયો, પરંતુ સરકારી અધિકારીઓના મતે શિયાળુ પાકમાં સહેજ પણ નુકસાન નથી થયું। વિવિધ જિલ્લાના અધિકારીઓએ કરેલા નુકસાનીના સર્વેનો અહેવાલ કૃષિ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે, જેમાં નુકસાની દર્શાવાઈ નથી, મતલબ કે ખેડૂતોને કોઈ વળતર ચૂકવવામાં નહીં આવે। કટાક્ષ કરતા કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભરોસાની ભાજપ સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે। કોંગ્રેસે કહ્યું કે રૂપિયા આપવા ન પડે એટલા માટે સરકારે સર્વેમાં જ નુકસાની